જે દ્રશ્ય જોઈ રહ્યા છો એ દેશી દારૂના ઠેકાણા પર પાડેલા દરોડાના છે. ગુજરાતના પાંચી ગામના આ દ્રશ્યો છે, જ્યાં ચાર ગામના સરપંચ સહિતના 100થી વધુ લોકોએ જાતે જ ગેરકાયદે દારૂના ઠેકાણા શોધી શોધીને દરોડા પાડ્યા. આ જનતા રેડ પાછળની કહાણી શું છે એ સાંભળીએ. પછી મેં જે છે એવો વિચાર કર્યો કે ભાઈ આ વસ્તુ છે ને ખરાબ નહીં છે, કારણ કે આ દારૂ છોકરો પીવે. મેં હમણાં આપણે વાત કરી ને બાપને મારે, બાપ છોકરાને મારે, અથવા તો ધણી પોતાની પત્નીને મારે, આવા કેસ મેં ઘણા આવ્યા છે. એટલે પછી મેં એવું કીધું કે હવે આપણે આને બંદોબસ્ત કરવો છે પૂરેપૂરો, ખાતાવાળા કરે કે ન કરે, હવે આપણે ગામ તરીકે આપણે કરવું છે, જનતા રેડી પાડવી. હવે આ મેં જ મારા પોતાનો મેં નિર્ણય કર્યો અને એ લોકોનો મને સાથ મળ્યો. કાલે રેડ પડ્યો એટલે આપણે તો અમારે તો સીબીઆઈ ધંધુક આવ્યા હતા, પછી ડીએસપી ડેપ્યુટી ડીએસપી સાહેબ આવ્યા હતા, પછી પંચાલ સાહેબે રૂબરૂ મુલાકાત લેવાયા હતા અને મને વાત કરી. મને કે આમાં હું જે મને નવો નવો આવ્યો છું, આ જો કોઈ જે કંઈ હોય એ બીટ જમા દોડે. એટલે મેં કીધું વાત તમારી બરાબર છે. પાંચી ગામ અમદાવાદ શહેરથી લગભગ 100 કિલોમીટરના અંતરે છે. આ ગામ ધંધુકા તાલુકાથી નજીક છે, જ્યાં હજી થોડા જ મહિના પહેલા લઠ્ઠાકાંડ થયો હતો, જેમાં અનેક લોકોના જીવ ગયા હતા. એ જ કારણ છે કે આજે પાંચી ગામના વર્ષોથી રહેતા લોકો ગામની આવી હાલત જોઈ રડી પડે છે. વલભીપુરથી માંડીને બરવાળા, બરવાળાથી આમ શેખ સુધી, અમદાવાદ સુધી, એમ કહેશે કે પાંચીનો દારૂ પ્રખ્યાત અને ગામમાં રહેવું અઘરું થઈ ગયું છે. કોઈની ઇજ્જત બરબાદ થાય, કોઈને અપમાન થાય, અમને જો પોલીસ સ્ટેશન કે બહાર જઈ ત્યાં ન્યાય મળવાનો નથી એવું જો હવામાન હોય તો પછી અમે એનું જીવવાથી નહીં એનો કોઈ મતલબ નથી. એટલે એટલી કક્ષાએ અમે જ્યારે મન મનાવ્યું ત્યારે અમે આ જનતા રેડ પાડી છે. હા નથી કાઢલો છે, સારું શાંતિ છે. કાલે રેડ પડે ત્યારનો દારૂ તો બધા ગામના પાછા થાય છે. અહીંયા 8-10 ગામના આવે છે પીવા, જેટલા એક ગામના નથી આવતા, બધા પાછા જાય છે નથી. બીબીસી સાથેની વાતચીતમાં ધોલેરા પોલીસ સ્ટેશનના પીએસઆઈ નકુલ પંચાલે કહ્યું કે જનતાના દરોડા બાદ 60 લીટર દારૂ જપ્ત કરવામાં આવ્યો છે અને આ બાબતે કેસ દાખલ કરી આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. હવે જોવાનું એ રહ્યું કે ગામના જાગૃત નાગરિકો અને સરપંચની આ દરોડા પાડવાની યોજના કેટલી હદે ગેરકાયદે દેશી દારૂનો ધંધો કરતા લોકોમાં ભય પેદા કરે છે અને કેટલી હદે તંત્રને દોડતું કરે છે.